अगर वो अपने स्वाध्याय बे पॉइंट बे सीख्या था, हवे स्वाध्याय बे पॉइंट त्रण देखिए। तो अहीं गाड़ी जे शोधो, किंमत शोधवानी छे, दरेकनो एक चतुर्थांश शोधो। अहीं गाड़ी संख्या तमारे आपेली छे एक चतुर्थांश, अने एना उपरथी आ त्रणे त्रण पदनी संख्या शोधवानी छे। तो पहेलुं छे दरेकनो एक चतुर्थांश शोधो, ए एकना छेदमां चार, बराबर। तो बराबर एकना छेदमां चार गुणिया एकना छेदमां चार, एक एका एक, चार चौक सोल। तो जवाब शू आवशे, एकना छेदमां सोल, बराबर। हवे बी अने सी एमां जे बाकी रहे छे तमारे जाते गणवाना छे। आगळ एवी ज रीते दाखला नंबर बे, दरेकनो एक सप्तमांश शोधवाना छे। एनामां पहेलुं छे बेना छेद, एक सप्तमांश शोधो, बेना छेदमां नौ, बराबर। तो बेना छेदमां नौ गुणिया एकना छेदमां सात, बराबर। बे एका बे, ने नवे सत्यु त्रेसठ, समझ पड़ी गई। ये ज रीते छ पंचमांश बी, बराबर। तो छ ना छेदमां पांच गुणिया एकना छेदमां सात, एक सप्तमांश ने ज लेवानो छे आपणे बीमां। तो छ एका छ अने पांच सत्ता पांत्रीस। तो जवाब शू आवशे, छ ना छेदमां पांत्रीस। आनामां सी तमारे बाकी रहे छे, ये तमारे जाते नोटमां गणवानो रहेशे। आगळ दाखला नंबर बे, दाखला नंबर बेमां शू कीधुं छे જોઈએ આપણે, કે ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો, બરાબર। એમાં પહેલો દાખલો છે બેના છેદમાં ત્રણ ગુણ્યા બે પૂર્ણાંક બે તૃત્યાંશ। અહીંયા મિશ્ર સંખ્યા આપી છે, આપણે સમ સંખ્યામાં કરી દઈએ, આના જેવી સંખ્યા બનાવી દઈએ। તો બેના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ દો છ ને બે આઠ, આઠના છેદમાં ત્રણ, સામસામે ગુણાકાર કરી દઈએ, બે અઠા સોળ, ત્રણ તરી નવ, હવે આને અપૂર્ણાંકમાં લખવાનું છે। તો નવ એકા નવ, બરાબર, નવ એકા નવ, અને એની અંદર કેટલા ઉમેરીએ તો સોળ થાય, તો સાત ઉમેરીએ, તો જવાબ શું થશે, એક પૂર્ણાંક સાત નવ માઉસ। આગળ દાખલા નંબર ત્રણ, હવે આનામાં એક દાખલો મેં ગણાયો છે, એનામાં બાકી રહેલા તમારે છ દાખલા જાતે ગણવાના છે। આગળ ગુણાકાર કરો, દાખલા નંબર ત્રણ, બેના છેદમાં પાંચ ગુણ્યા પાંચ પૂર્ણાંક એક ચતુર્થાંશ। તો જોઈએ, હવે આને સમસંખ્યામાં કરવી પડે પહેલાં, તો બેના છેદમાં પાંચ ગુણ્યા પાંચ ચોક વીસ ને એક એકવીસ, એકવીસના છેદમાં ચાર, બરાબર। હવે આનામાં સામસામે છેદ ઉડતા હોય તો ઉડાવી દેવાના, કેવી રીતે, બે દુ ચાર, હવે કોઈ છેદ ઉડતા નથી, તો એકવીસના એકવીસ પાંચ દુ દસ, હવે આને અપૂર્ણાંકમાં લખીએ આપણે, તો બે પૂર્ણાંક એકના છેદમાં દસ, કેવી રીતે, બે દાન વીસ ને એક એકવીસ, તો એકવીસના છેદમાં દસ। એનામાં દાખલા નંબર બીજો દાખલો છે, છ પૂર્ણાંક બેના છેદમાં પાંચ ગુણ્યા સાતના છેદમાં નવ। હવે અહીંયા ગાડી સમસંખ્યામાં કરીએ, છ પંચા ત્રીસ ને બે બત્રીસ, તો બત્રીસના છેદમાં પાંચ ગુણ્યા સાતના છેદમાં નવ, બરાબર। હવે બત્રીસ ગુણ્યા સાત કરીએ તો કેટલા થશે, બસો ને ચોવીસ, અને નવે પંચા પિસ્તાલીસ। હવે આને અપૂર્ણાંકમાં લખવું છે, તો પિસ્તાલીસને આપણે બે વડે ત્રણ વડે ગુણીએ ચાર વડે ગુણીએ, તો પિસ્તાલીસ ચોક થશે, બરાબર, અને એની અંદર બીજા કેટલા ઉમેરવા પડશે, ચુમ્માલીસ ઉમેરી દઈએ, તો ચાર પૂર્ણાંક ચુમ્માલીસના છેદમાં પિસ્તાલીસ। આગળ દાખલા નંબર પાંચ શું કહે છે, શૈલીએ તેના બગીચામાં એક હારમાં ચાર છોડ રોપ્યા છે, એક હારમાં ચાર છોડ, તેણીએ બે છોડ વચ્ચે ત્રણ ચતુર્થાંશ મીટરનું અંતર છોડ્યું છે, પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો, પહેલાં અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધવાનું છે। તો આનામાં જોઈએ આપણે, કેટલા છોડ રૂપિયા છે, એને ચાર છોડ રૂપિયા છે, બરાબર, છેલ્લીએ કેટલા છોડ રૂપેલા છે, ચાર છોડ રૂપિયા છે। હવે બે છોડ વચ્ચેનું અંતર, તો ત્રણના છેદમાં ચાર મીટરનું અંતર છે, બરાબર, બે છોડ વચ્ચે ત્રણ ચતુર્થાંશ મીટરનું અંતર છે, તો એને ડબલ થઈ જશે, તો ત્રણ ચતુર્થાંશ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ, બરાબર। હવે બંનેનો ગુણાકાર કરીએ, તો ત્રણ તરી નવ અને ચાર ચોક સોળ ગુણ્યા કેટલા છોડ રૂપિયા છે, એને ચાર છોડ રૂપિયા છે, ગુણ્યા ચાર, તો હવે અહીંયા છેદ ઉડી જશે, ચાર ચોક સોળ, તો જવાબ શું આવશે, નવના છેદમાં ચાર। હવે આને અપૂર્ણાંકમાં લખો છો આપણે, તો ચાર દુ આઠ ને એક નવ, તો બે પૂર્ણાંક એક ચતુર્થાંશ। આગળ દાખલા નંબર છ શું કહે છે, લિપિકા દરરોજ એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કલાક એક જ એક પુસ્તક વાંચે છે,
તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. તો લિપિકા પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે, કેટલા કલાક એને થયા? તો જોઈએ, 1.34 કલાક એક પુસ્તક વાંચે છે. કેટલા દિવસમાં પૂરું કરે છે? 6 દિવસમાં આખું પુસ્તક પૂરું કરે છે. હવે ધ્યાનથી દેખજો, બરાબર 1.34 × 6, તો આને આપણે સમસંખ્યામાં કરી દઈએ. 4 × 1 = 4 ને 3 × 7, તો 7/4 × 6/6, બરાબર. તો હવે અહીંયા ઘડી છેદ ઉડી જશે, 2 × 3 = 6 અને અહીંયા 2 × 2 = 4 થઈ જશે. તો 7 × 3, આ 2નો ગુણાકાર કરી દઈએ. હવે 7 × 3, તો 7 × 3 = 21 અને 2 × 2, હવે એના પૂર્ણાંકમાં લખવું છે આપણે, તો 10.1 દૂત્યાંશ. કેવી રીતે થયું? તો 2 ના 2 તો ખરા જ, 2 દાન 20 અને એની અંદર કેટલા ઉમેરીએ તો 21 થાય, 1 ઉમેરીએ તો 1 ઉમેરી દીધો, તો જવાબ શું થશે? 10.1/2. આગળ દાખલા નંબર 7. દાખલા નંબર 7માં શું કહે છે? એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે. તો તે કારે 2.34 લિટર પેટ્રોલની ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? હવે અહીંયા આગળ દેખીએ, 16 કિલોમીટર અંતર કાપે છે એક કાર. કેટલા કિલોમીટર અંતર કાપે છે? 16 કિલોમીટર કાપે છે. તો તે કારે 2.34 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? હવે અહીંયા અપૂર્ણાંકમાં સંખ્યા આપેલી છે, આપણે એને સમસંખ્યા મિશ્ર સંખ્યા આપેલી છે, આપણે એને સરખી સંખ્યા બનાવવાની છે, બરાબર. તો એ સંખ્યા બનાવવા માટે શું કરવું પડશે? 2.34 = 4 × 8, 8 × 3 = 11, તો 11/4 થઈ ગયું, બરાબર. તો હવે કેટલા કિલોમીટર અંતર કાપે છે? 16 કિમી અંતર કાપે છે. તો 11/4 × 16, બરાબર. હવે અહીંયા ઘડી છેદ ઉડશે કઈ જગ્યાએ? તો કે 4 × 4 = 16, બરાબર. હવે 11 અને 4નો ગુણાકાર કરી દઈએ, તો 11 × 4 = 44, તો કેટલા કિલોમીટર અંતર કાપ્યું હશે? 44 કિલોમીટર અંતર કાપ્યું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આનામાં દાખલા નંબર 8 જે બાકી છે એ તમારે જાતે ગણવાનો રહેશે. હવે આનામાં જે દાખલા બાકી રહ્યા છે આ સ્વાધ્યાયના, સ્વાધ્યાય 2.3માં, એ દાખલા તમારે જાતે ગણવાના છે.